તો સુરતમાં સરથાણા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ છે તો વાહન અથડાવવાને મામલે બે જૂથ સામસામે આવી ગયા હતા હોળી દહન દરમિયાન વાહન અથડાતા બબાલ થઈ હતી આ ઘટનાને લઈને અફરાતફરી સર્જાતા પોલીસ કાફલો ખડકાયો છે તો વાહન અથડામણ જેવી સામાન્ય બાબતને લઈને અહિયાં જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના સરથાણા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના મોટી સંખ્યામાં અત્યારે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે અને સ્થિતિ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે કોઈ અનિચ્છનીય જાતની કોઈ બનાવ ન બને તે તમામ પ્રયત્ન અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો આજ મુદ્દે સંવાદદાતા આનંદ પટણી ફોનલાઈન પર જે આનંદ સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના જૂથ અથડામણ પ્રકાશમાં આવી રહી છે શું વિગતો જી અંકુર સુરતના સરથાણા વિસ્તારમાં રાત્રે નવ સવા નવ વાગ્યાની આસપાસમાં જ્યાં હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યાં બાજુમાંથી થતા બે બાઇક વચ્ચે અથડામણ થઈ હતી અને બે બાઇક અથડાયા બાદ બે જૂથ થઈ ગયા હતા જેમાં રબારી જૂથ અને પાટીદાર જૂથ આમને સામે હતું એમાં રબારી જૂથના પંદર થી વીસ જણાઓએ પાટીદારો પર હિચકારો હુમલો કર્યો હતો અને બે વ્યક્તિઓ ઘાયલ થયા છે આ ઘટનાની અંદર પોલીસને તાત્કાલિક જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડવા માટે બંને જૂથોને સમજાવટ કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ પાટીદાર યુવાનો જે છે એ કહી રહ્યા છે કે જે યુવાનો એમને માર માર્યો છે યુવાનોને હાજર કરવામાં આવે ત્યારબાદ જ આ મામલો શાંત પડશે જી અંકુર બિલકુલ આનંદ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર અત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારી અત્યારે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે સમજાવટ કરવામાં આવી રહી છે બનાવવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન અત્યારે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે